જય શ્રી કૃષ્ણ. ઓમકાર કિચનમાં આપનું સ્વાગત છે. આજે આપણે સુરતી કાંદાના ભજીયા બનાવીશું. સુરતી કાંદાના ભજીયા બનાવવા માટેની સામગ્રી સમારેલા કાંદા લીધા છે, જેને પટલા સમારેલા છે અને આ રીતે છૂટા કરી દીધા છે, લાંબા રાખ્યા છે. 2 ચમચી ધાણાજીરું, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી હળદર, ક્રશ કરેલા લીલા મરચાં, 1/2 લીંબુ, સમારેલા ધાણા, ચણાનો લોટ 1 વાટકી, 3 ચમચી ચોખાનો લોટ, તરવા માટે તેલ. હવે પહેલાં આપણે કાંદામાં મીઠું નાખશું. હવે આપણે મીઠુંને આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે, જેના કારણે મીઠું કાંદામાં બરાબર પચી જાય અને કાંદામાંથી પાણી પણ છૂટે. એટલા માટે આપણે ખીરામાં પાણી નાખવાની જરૂર પડતી નથી. હવે લાલ મરચું નાખશું 1 ચમચી, ધાણાજીરું 2 ચમચી, હળદર 1 ચમચી. હવે સૂકા મસાલા પણ મીઠું જે રીતે મિક્સ કર્યું એ રીતે જ મિક્સ કરી દેવાના. હવે ક્રશ કરેલા લીલા મરચા નાખશું, સમારેલા ધાણા, અને 1/2 લીંબુ નીચવી દઈશું. મિક્સ કરી લેવાનું. આપણે 1/2 લીંબુ નીચવ્યું છે, જેના કારણે કાંદાના ભજીયા તળતી વખતે બહુ તેલ પચે નહીં અને આપણને ખાટી વખતે ઓઇલી પણ નહીં લાગે વધારે. હવે આપણે બેસન નાખશું. બેસનને આપણે થોડું થોડું નાખતા જઈશું, કારણ કે કાંદાનું પાણી છૂટે છે એટલા માટે ખીરું આપણું ઢીલું ન થઈ જાય. ફરી થોડું બેસન લઈશું. આપણે ખીરું વધારે ઢીલું કરવાનું નથી અને ઉપરથી પાણી પણ રેડવાનું નથી. અહીંયા મેં બેસનને હાથથી જ મિક્સ કર્યું છે, જેના કારણે કાંદામાં બેસન મસાલા બરાબર મિક્સ થઈ જાય. હવે આપણે પાછા થોડું બેસન લઈશું. ચણાનો લોટ મિક્સ થઈ ગયો છે. હવે આપણે 3 ચમચી ચોખાનો લોટ નાખશું અને આ રીતે જ મિક્સ કરવાનું. જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે રવો પણ નાખી શકો છો. ચોખાનો લોટ નાખવાનો એક ફાયદો એ છે કે આપણા ભજીયા કરકરા બને છે અને ખાવામાં પણ મજા આવે છે. કાંદાના ભજીયાનું ખીરું તૈયાર થઈ ગયું છે. મેં આગળથી તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું, જે ગરમ થઈ ગયું છે. હવે આપણે કાંદાના ભજીયાને તળશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ભજીયાને આ રીતે લઈશું અને બેઠા તેલમાં મૂકશું, છૂટા કરવાના નથી. કાંદાના ભજીયા આ રીતે બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે આપણે બહાર કાઢી લઈશું. આ રીતે આપણે બીજા પણ ભજીયા તળી કાઢશું.
કાંદાના ભજીયા એકલા ખાવાની મજા તો નહીં આવે, એટલા માટે આપણે મરચાં પણ ફ્રાય કરીશું. મરચાં સાથે કાંદાના ભજીયા ખાવાની મજા જ કંઈ અલગ છે. મરચાં તળાઈ ગયા છે. સુરતી કાંદાના ગરમા ગરમ ભજીયા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો ક્રિસ્પી અને કરકરા બન્યા છે. અમારી રેસીપી જોઈ તમે પણ ઘરે બનાવી સ્પાઈસી મરચાં સાથે ખાવાની મજા માણી શકો છો.